सीसी 303 महाराजा रणजीत सिंह की सिद्धि। रणजीत सिंह गादी मेळवा मदद करवा वचन आप्युं अने विश्व विख्यात कोहिनूर हीरो तेनी पासे थी लई लीधो। रणजीत सिंह वचन पालन न करी एटले शाह सुजाए खटपटो करवानु शुरू करी। 1816 मां ते लुधियाना आव्यो अने अंग्रेजोना रक्षण नीचे रह्यो। काबुल मां मोहम्मद मिर्जा फक्त नाम पूरतो राजा हतो, खरी सत्ता सरदार फतह खानी हती। तेने तेना भाई दोस्त मोहम्मद नो टेको हतो। 1816 मां फतह खान कावत्रा नो भोग बन्यो अने मार्यो गयो। हकीकत मां मोहम्मद मिर्जा नुं शासन 1809 थी 1816 सुधी चाल्युं, एटले के 1809 થી 1816 સુધી ચાલ્યું। એ પછી અફઘાનિસ્તાનમાં 1826 સુધી અંધાધૂંધી ચાલુ રહી। આ દરમિયાન દોસ્ત મોહમ્મદે પરિસ્થિતિ પર સફળતાપૂર્વક કાબુ મેળવી લીધો અને કાબુલમાં ગાદી પર બેઠો। તેણે 1838 સુધી દેશનો વહીવટ કાર્યક્ષમતાથી ચલાવ્યો। શાહ સુજાએ 1833 રણજીતસિંહની મદદથી પોતાની ગાદી મેળવવા નિષ્ફળ પ્રયત્ન કર્યો। દોસ્ત મોહમ્મદ અને શાહ સુજા વચ્ચે પરિણામ એ આવ્યું કે પેશાવર રણજીતસિંહના કબજા નીચે આવી ગયું અને પાછું લેવા દોસ્ત મોહમ્મદ ખૂબ આતુર હતો। પણ તેના પ્રયત્નોમાં તેને ફાવટ આવી નહીં। વળી આ સમયે તેની સ્થિતિ સંગીન પણ હતી। ચારે તરફ ભયનું વાતાવરણ હતું। ઉત્તરે બલ્કમાં બળવા થતા હતા, દક્ષિણે એક ભાઈ કંદહાર નજીક તેનો શસ્ત્ર સામનો કરી રહ્યો હતો, પૂર્વમાં રણજીતસિંહ તરફથી હેરાનગતિ થતી હતી। અંગ્રેજોના રક્ષણ નીચે રહેલો શાહ સુજા ભયરૂપ હતો। પશ્ચિમે હેરાતમાં મુહમ્મદ શાહ અને કામરાન ઈરાન સાથે મળી જઈ તેના વિરુદ્ધ
કાવતરું કરી રહ્યા હતા. રશિયા પણ મધ્ય એશિયામાં પોતાનો રાજકીય પ્રભાવ જમાવવા ખૂબ આતુર હતું. તે અફઘાનિસ્તાન તરફ લાલચ ભરી નજરે જોઈ રહ્યું હતું. અફઘાનિસ્તાન આવી પરિસ્થિતિમાં હતું ત્યારે અંગ્રેજો સાથે સંબંધો બાંધવાની શરૂઆત થઈ. અફઘાનો અને દોસ્ત મોહમ્મદ પેશાવર પાછા ખૂબ આતુર હતા. આથી દોસ્ત મોહમ્મદ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે એવો કરાર કરવા તૈયાર હતો કે જેમાં કંપની તેને રણજીતસિંહ પાસેથી પેશાવર પાછું મેળવી આપવામાં મદદ કરે અને પોતાની સામે શાહ સુજાને મદદ નહીં આપવાનું વચન આપે. દોસ્ત મોહમ્મદે પાઠવેલા આવા સંદેશાનો જવાબ વાળતા ઓકલેન્ડે જણાવ્યું કે તેની સાથે વેપાર કરાર કરવા માટે અંગ્રેજ એલચીને કાબુલ મેળવવા માટે તૈયાર છે. રણજીતસિંહ સાથેના કંપની સરકારના સંબંધો વિશે જણાવ્યું કે સરકારની નીતિ અન્ય સ્વતંત્ર દેશોની બાબતોમાં દરમિયાનગીરી કરવાની નથી, એથી કંઈ થઈ શકશે નહીં એવો ભાવાર્થ સ્પષ્ટ કર્યો. ડોક્ટર માર્સેમેને કરેલા અવલોકન પ્રમાણે ઓકલેન્ડે 2 વર્ષ પછી રણજીતસિંહ સાથે સહયોગ કરીને મોહમ્મદને પદ ભ્રષ્ટ કરવાના હેતુથી કાબુલ પર લશ્કર મોકલ્યું. તે કાર્યથી તેની આ જાહેરાતની પોપળતા ખુલ્લી થઈ હતી. અફઘાન વિગ્રહ સાથે પંજાબ અને સિંધની રાજકીય સ્થિતિનો સંબંધ હોવાથી તેનો પણ નિર્દેશ જરૂરી છે. 19મી સદીના આરંભમાં સિંધ અને પંજાબમાં ઘણા પ્રાદેશિક સ્વતંત્ર રાજ્યો હતા. પંજાબ અને બ્રિટિશ ભારત વચ્ચે સતલજ નદી સરહદ રેખા તરીકે હતી. સતલજની પૂર્વે અને દક્ષિણે સિંધમાં પોતાની સત્તા ફેલાવવાની રણજીતસિંહની પ્રવૃત્તિને અંગ્રેજોએ અવરોધી હતી. અંગ્રેજોની મહત્વાકાંક્ષા ઘણી મોટી હતી. સિંધમાં તાલપુરના બલુચી સરદારોએ નાના નાના વિસ્તારો કબજે લઈ પોતાની સત્તા જમાવી હતી. તેઓ તોફાની, ભયંકર અને લડાયક પ્રકૃતિના હોય તેમના પર
વિશ્વાસ મૂકી શકાય તેમ ન હતો. તેમની સાથે કોઈ કાયમી રાજકીય સમજૂતી કરવાનું અઘરું હતું. પંજાબ અને સિંધની રાજકીય સ્થિતિ અંગ્રેજોને બેચેન કરી તેવી હતી. આગળ પોઈન્ટ છે, રશિયા પ્રત્યે તીવ્ર અણગમો. રશિયા તરફથી વધતો જતો ભય પ્રથમ અફઘાન વિગ્રહ માટે જવાબદાર હતો એવો અભિપ્રાય અંશતઃ સાચો ગણી શકાય. રશિયાના રાજા મહાન પીટરે 1869માં દેશની સરહદો ઓરેંગબર્ગથી પશ્ચિમમાં ચીનની સરહદો સુધી વધારી હતી. રશિયાની વિસ્તારવાદી નીતિ એક ધારી ચાલુ રહી. 1772-1836ના ગાળામાં રશિયાએ જે ભૂમિ વિસ્તાર કબજે કર્યો તેનું કદ તેના યુરોપમાં આવેલા સામ્રાજ્ય કરતા ઘણું વધુ હતું. એના સામ્રાજ્યમાં સ્વીડન, પોલેન્ડ, તુર્કી, યુરોપ અને એશિયામાં ઈરાન અને મધ્ય એશિયામાંથી પડાવી લીધેલા ભાગોનો સમાવેશ થતો હતો. 19મી સદીના આરંભમાં રશિયાએ ઈરાન પાસેથી જ્યોર્જિયા પ્રાંત પડાવી લીધો. 1826માં ઈરાને એ પ્રાંતને પાછો મેળવવા નિષ્ફળતાભર્યો પ્રયાસ કર્યો. 1814ના એક કરારથી અંગ્રેજો ઈરાનને મદદ કરવા બંધાયેલા હતા, પણ છેલ્લી પળે અંગ્રેજોએ પોતાના વતનમાંથી પીછેહટ કરી. કોઈ યુરોપિયન દેશ ઈરાન પર આક્રમણ કરે તો અંગ્રેજો તરફથી મળનારી નાણાકીય અને લશ્કરી સહાય અંગેની કલમ એ કરારમાંથી કઢાવી નખાવી અને તે બદલ ઈરાનને ઘણી મોટી રકમ વળતર તરીકે આપી. આવી રીતે એશિયામાં રશિયા સામે ઘર્ષણમાં આવવાના સંજોગો નિવારવાની નીતિ અંગ્રેજોએ અપનાવી. ઈરાને જ્યોર્જિયા જેવો
ફળદ્રુપ પ્રાંત ગુમાવ્યો હતો. તેની નુકસાની ભરપાઈ કરવા માટે 1832માં ખોરાસન જીતી લીધું અને અફઘાનિસ્તાનના પ્રવેશદ્વાર ગણાતા હેરાન પ્રાંત પર બીન્સ લાવવા પ્રયત્નો શરૂ કર્યા. આ લશ્કરી પ્રવૃત્તિઓમાં ઈરાનીઓને રશિયા તરફથી પરોક્ષ રીતે પ્રોત્સાહન અને મદદ અપાતા હતા. જો કે રશિયાના જારે એનો જાહેરમાં ઇનકાર કર્યો હતો. મધ્ય એશિયામાં રશિયાની ઝડપી આગેકૂચ અને ઈરાનના દરબારમાં તેની વધતી જતી રાજકીય મહત્તાથી બ્રિટિશ પ્રધાનમંડળમાં ઉત્તેજના ફેલાઈ હતી. ડોક્ટર જ્હોન મેકની, જે યુરોપમાં જે ઈરાનમાં બ્રિટિશ એલચી કચેરીમાં હતો, તેણે 1836માં પ્રોગ્રેસ એન્ડ પ્રેઝન્ટ પોઝિશન ઓફ રશિયા ઇન ધ ફાર ઇસ્ટ નામે પુસ્તક પ્રગટ કર્યું. તેમાં રશિયા તરફથી આવનાર ભય અંગે દલીલો સાથે હકીકતો રજૂ કરી. તેના પુસ્તકને પ્રસિદ્ધિ મળતા બ્રિટનમાં અહીંયા રશિયા પ્રત્યે તીવ્ર અણગમાની લાગણી ફેલાઈ. અને બ્રિટનનો રશિયા લાઈટ ચાલુ કર ડબ્બો અને બ્રિટનનો રશિયા જવર તાવ પણ કહેવાયો છે. તેમાં વાસ્તવિકતા કરતા કાલ્પનિક ભય લાઈટ કૌતન ભારત માટે ગવર્નર જનરલને આ શું કર્યું પસંદગી કરવામાં તેણે એશિયામાં રશિયાના વધતા જતા મહત્વને ખાસ ધ્યાનમાં રાખ્યું. બેન્ટિંગ પછી લોર્ડ હેટિસબરીને ગવર્નર જનરલ તરીકે મોકલવાનો નિર્ણય ભૂતપૂર્વ પીલ પ્રધાનમંડળે કર્યો હતો. હેટિસબરી જ્યારે રશિયામાં એલચી તરીકે હતો ત્યારે જાર નિકોલસનો પ્રશંસક હતો. પાર્મસ્ટરને વિદેશ મંત્રી બન્યા પછી તરત જ હેટિસબરીની નિમણૂક રદ કરી.
અને તેની જગ્યાએ ઓકલેન્ડ જેની ગણના એક પ્રખર રૂઢિચુસ્ત રાજકીય અનુયાયી તરીકે થતી હતી. તેને ગવર્નર જનરલ તરીકે નિમ્યો. રશિયાની હિલચાલ જાણવા માટે પામસ્ટરને ડોક્ટર મેકનીલને ઈરાનની રાજધાનીમાં પ્રધાન કક્ષાનું પદ આપી મોકલ્યો. આમ પામસ્ટને બે મહત્વના સ્થાને રશિયા વિરોધી વિચારસરણી વાળા અધિકારીઓની પસંદગી કરી. ઓકલેન્ડ ભારતમાં આવ્યું ત્યારે દોસ્ત મોહમ્મદે તેને અભિનંદન સંદેશો પાઠવી મને અને મારા દેશને આપના ગણવા જણાવ્યું. રણજીતસિંહ પાસેથી પેશાવર મેળવી આપવા પણ ઉલ્લેખ કર્યો. ઓકલેન્ડે આપેલા જવાબથી નારાજ થઈ દોસ્ત મોહમ્મદે તરત જ રશિયા અને ઈરાન સાથે વાટાઘાટો ચાલવાની હિલચાલ કરી. તેનો મૂળ આશય બ્રિટિશ મુત્સદગીરી પર દબાણ લાવવાનો હોવો જોઈએ એમ લાગે છે. જૂન 1836માં ઓકલેન્ડને ઇંગ્લેન્ડથી આદેશ આપવામાં આવ્યો. તેણે અફઘાનિસ્તાનમાં બનતા બનાવો તરફ ચાંપતી નજર રાખવી. અને આ ક્ષેત્રમાં રશિયાના વધતા જતા પ્રભાવ સામે આ ક્ષેત્રમાં રશિયાના વધતા જતા પ્રભાવ સામે એવા પ્રત્યાઘાતી પગલાં લેવાથી જેથી પૂર્વના આપણા પ્રદેશના હિત જળવાઈ રહે. ઓકલેન્ડની વિચારસરણી પણ શાહીવાદી હતી. તેથી તેણે કેપ્ટન એલેક્ઝાન્ડર બર્મીસને કાબુલ જવા હુકમ કર્યો. બર્મીસનું કાર્ય બાહ્ય દ્રષ્ટિએ વેપારી મિશન હતું, પણ તેનો મૂળભૂત હેતુ સિંધુના મુખ ત્રિકોણ પ્રદેશનું નિરીક્ષણ કરવાનો હતો. કાબુલ અને કંદહારના બરાકજાઈ શાસકો સાથે સમજૂતીઓ સાધવાનો તેમજ રશિયાના ભારત પરના સંભવિત આક્રમણમાં અફઘાનિસ્તાનને અંતરાયરૂપ બનાવવાનો હતો. બર્મીસે સિંધના મુખ ત્રિકોણથી પોતાનો પ્રવાસ શરૂ કર્યો અને ઉપરવાસ જતા
વહાણવટાની શક્યતા જોવા નદીની પહોળાઈ અને ઊંડાઈ માપવાનું કાર્ય દેખાવ રૂપે કર્યું. તે પંજાબ અને પેશાવર થઈ કાબુલ પહોંચ્યો. કેપ્ટન બર્નિસનું મિશન કાબુલ પહોંચ્યું ત્યારે અફઘાનિસ્તાનમાં ઈરાન અને રશિયાની ખટપટો સક્રિયપણે ચાલતી હોવાનું જણાવ્યું, પણ તેનું ચોક્કસ સ્વરૂપ અને હેતુ નક્કી કરવાનું મુશ્કેલ હતું. ઉપર જણાવ્યા પ્રમાણે ઈરાને હેરાત લેવા માટે લશ્કરી પ્રવૃત્તિઓ કરી હતી. જૂન 1837માં બ્રિટને તેની સાથે કરાર પ્રમાણે મદદ ન આપતા પીછેહટ કરી હોવાથી ઈરાનને મદદ માટે રશિયા તરફ નજર કરવાની ફરજ પડી. ઈરાનમાં બ્રિટિશ મુત્સદગીરીથી પીછેહટ કરવી પડી. તેથી બ્રિટિશ સરકારે અફઘાનિસ્તાનની બાબતો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને ઓકલેન્ડને આના સંદર્ભમાં આદેશો આપ્યા હતા. દોસ્ત મોહમ્મદે કેપ્ટન બર્નિસનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે અંગ્રેજો રણજીતસિંહ પાસેથી પેશાવર મેળવવા તેને મદદ કરશે તો પોતે ઈરાન અને રશિયાની મિત્રતા છોડી દેશે. આ વખતે રશિયન પ્રતિનિધિ કેપ્ટન વિકેવિચ કાબુલમાં આવી પહોંચ્યો. કેપ્ટન બર્નિસના નોંધવા મુજબ પેશાવરમાંથી રણજીતસિંહને હાંકી કાઢવા દોસ્ત મોહમ્મદની રશિયા તરફથી મદદ આપવામાં આવશે એવી રશિયાની તૈયારી દર્શાવતો સંદેશો વોકવિચ લાવ્યો હતો. બર્નિસે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર આપી દોસ્ત મોહમ્મદના ઈરાદાઓ શુદ્ધ છે અને તેની માંગણીઓ સ્વીકારવા યોગ્ય છે એવો સંદેશો ઓકલેન્ડને મોકલાવ્યો. દોસ્ત મોહમ્મદની માંગણી સ્વીકારવાને બદલે એવું જણાવવા બર્નિસને કહેવામાં આવ્યું કે દોસ્ત મોહમ્મદે બીજા કોઈ રાજ્ય સાથે રાજકીય સંબંધ બાંધવા કબૂલ થવું નહીં અને બદલામાં એના પ્રદેશો પર જો રણજીતસિંહ આક્રમણ કરશે તો અંગ્રેજ સરકાર તેને અટકાવશે. પેશાવર સંબંધી યથાવત સ્થિતિ જાળવવા અને એ માટે અમીરને કોઈ બાહેદરી નહીં આપવાના બર્નિસને કહેવામાં આવ્યું. 1838ના આરંભમાં જાન્યુઆરી 20 ઓકલેન્ડે બર્નિસને સ્પષ્ટ જણાવ્યું કે દોસ્ત મોહમ્મદે પેશાવર મેળવવાની તમામ આશાઓ છોડી દેવી જોઈએ.